આજના વિડીયોમાં હું તમને ઘણી બધી સરકારી યોજનાઓની વિશેષ માહિતી હું તમને જણાવીશ, કઈ યોજના માટે તમારે કયા કયા પુરાવા જોશે અને કઈ જગ્યાએ તમારે સહી સિક્કા કરાવવા જોઈએ તેવી તમને માહિતી હું આપવાનું છું. મિત્રો, ઘણી બધી યોજનાઓ છે, વિધવા સહાય યોજના, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન યોજનાઓ, તેમજ આવકના દાખલા, બિન અનામતના દાખલા, આવાસ યોજના. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કર્યા પહેલાં તમને નમ્ર વિનંતી છે, વિડીયોને લાઇક આપી દેજો મિત્રો. તમને ઘણો બધો આ વિડીયોમાં બેનિફિટ મળવાનો છે. અમારી ચેનલમાં નવા હોવ તો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો લાલ કલરનું બટન દેખાય છે વિડીયોની નીચે, તેની ઉપર ટચ કરીને બાજુમાં જે બેલ છે તેના પર બેલ આઇકન ઓલ આપીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ઘણા બધા બેનિફિટ મળતા હોય છે. મિત્રો, અમે નવા વિડીયો મૂકી તમારી સુધી પહોંચતા રહે. મિત્રો, ચાલો શરૂ કરીએ વિડીયોને. નંબર એક, આવકનું પ્રમાણપત્ર અને ડોમિસાઇલ સર્ટિફિકેટ. નંબર બે, શિક્ષણ અંગેની યોજના. નંબર ત્રણ, જાહેર આરોગ્ય અંગેની યોજના. નંબર ચાર, મહિલા અને બાળક વિકાસ સહાય યોજના. નંબર પાંચ, રેશન કાર્ડ એનએફએસ દાવા અરજી. નંબર છ, મતદાર યાદી લગતી કામગીરી. મિત્રો, ઘણી બધી યોજનાઓ છે. મિત્રો, તમે એન્ડ્રોઇડ મોબાઈલથી રોજ રોજ નવી નવી જાણી શકશો. મિત્રો, વિડીયો બહુ લાંબો બને તે માટે ચાલો જલ્દી એક પહેલી યોજના છે તેની વિશેની માહિતી આપો, આવકનું પ્રમાણપત્રની. એક નંબર લખીને મોકલતા આપણી સામે બે ઓપ્શન આવે છે. 19 નંબરમાં આવકનું પ્રમાણપત્ર છે, 20 નંબરમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ છે. તો આપણે કઈ જાણવું છે? તો 19 નંબર લખીને મોકલ્યું છે મેં, તો આપણને આવકનું પ્રમાણપત્રની વિશેષ માહિતી આપી છે. ચાલો જાણીએ. મિત્રો, આશા રાખું છું તમને વિડીયોમાં બહુ સરસ રીતે દેખાઈ રહ્યું હશે. મેં આ વખતે અલગ રીતે વિડીયો બનાવ્યો છે. મિત્રો, આગળના વિડીયો છે મેં આડી સ્કીનમાં બનાવ્યો છે. મિત્રો, ઊભી સ્કીનમાં તમને કેવું દેખાઈ રહ્યું છે તે મને કોમેન્ટમાં જણાવજો. મિત્રો, સૌ પ્રથમ જાણીએ આવકના દાખલા માટેની જરૂરી પુરાવા. નંબર એક, અરજદારનું આધાર કાર્ડ. નંબર બે, અરજદારનું રેશન કાર્ડ. નંબર ત્રણ, અરજદારનું છેલ્લું લાઇટ બિલ અથવા વેરા બિલ, જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર આપવાનું રહેશે. નંબર ચાર, અરજદારનું રહેઠાણની આસપાસ પુખ્ત પાડોશીનું આધાર કાર્ડ પંચનામું કરવા માટે. નંબર પાંચ, 3 રૂપિયાની કોડી ફ્રીની ટિકિટ. નંબર છ, 50 રૂપિયાનો સ્ટેમ્પ. નંબર સાત, મેયર સાંસદ ધારાસભ્ય કોઈ પણ પાસેથી મળતો આવકનો દાખલો. દરેક ડોક્યુમેન્ટ ભેગા કરીને ઓળખના સૌ પુરાવાની ઝેરોક્સ કરાવી નોટિસના સહી સિક્કા કરાવવા તથા ઓરિજિનલ પુરાવા સાથે રાખવા. આવકના દાખલા માટે આવેદન પ્રક્રિયા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી, જો આપના ઝોન જિલ્લામાં લાગુ પડે તો. એપોઇન્ટમેન્ટની રસીદ અને પુરાવા લઈને પોતાના વિસ્તારની લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ વિનામૂલ્યે મેળવવું. ફોર્મ ભર્યા બાદ 3 રૂપિયાની કોડ ફ્રીની ટિકિટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યાએ લગાવી અને અન્ય બધા ડોક્યુમેન્ટ ઝેરોક્સ ફોર્મ સાથે પિન લગાવી. ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારને તલાટી કમ મંત્રીશ્રીની પાસે જઈ બધા ડોક્યુમેન્ટ ચકાસણી કરાવી જવાબદાર માટે સહી સિક્કા કરાવવા. તલાટીશ્રીની જરૂરી જણાય તો પંચનામું કરવાને સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકે. તલાટીશ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું. આવકના દાખલા માટેના ફોટો પડાવ્યાના સ્થળની નજીક ફી ચૂકવવી, ફોટો પડાવી રસીદ સંપૂર્ણ મેળવવી. રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ છે તે તારીખ કે તમારો આવકનો દાખલો મેળવી લેવો. ખાસ નોંધ, ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમયમર્યાદા 3 વર્ષની નાણાકીય વર્ષની કરવામાં આવી છે, આથી યોગ્ય રીતે સાચવીને રાખવો. આવકનો દાખલો ડાઉનલોડ કરવા માટે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. મિત્રો, તેની ઉપર ટચ કરીશું એટલે ફોર્મ ડાઉનલોડ થઈ જાય. કઈ રીતે થાય તેની સંપૂર્ણ માહિતી આપું. મિત્રો, લિંક ઉપર ટચ કરવાનું રહેશે. હું ટચ કરું છું અને ત્યારબાદ ઓપન આપી દેવાનું. જેવું તમે ઓપન આપશો એટલે આ ફોર્મ ડાઉનલોડ થઈ જાય. ત્યારબાદ તમે પ્રિન્ટ તમે કરાવી શકો. 7 પેજ છે. ઝેરોક્સના મશીને જશો એટલે તે ઝેરોક્સ વાળા તમને આની પ્રિન્ટ કાઢી આપશે. મિત્રો, તો ચાલો મિત્રો, ખૂબ સરસ માહિતી આપી છે મેં તમને.
સી આર પાટિલ સાહેબે ખૂબ સરસ માહિતી અમારી સુધી પુગાડી મિત્રો, તમારી સુધી મેં પુગાડવાની સંપૂર્ણ કોશિશ કરી છે મિત્રો. તમે શેરનું બટન દબાવીને ફેસબુકમાં આ વિડીયોની લિંક શેર કરો, વોટ્સએપ ગ્રુપમાં તમામ મિત્રો સુધી શેર કરો જેથી તેને સંપૂર્ણ માહિતી મળે. મિત્રો હું તમને વિડીયો અંતમાં હંમેશા નવું બોનસ પોઈન્ટ આપતો હોઉં, મારા બને ત્યાં સુધી તમને સંપૂર્ણ માહિતી હું આપતો હોઉં, એક વિડીયોમાંથી ઘણું બધું તમે જાણી શકો. તો સી આર પાટિલ સાહેબના વોટ્સઅપ નંબર છે, તેને કઈ રીતે યુઝ કરવા તેની પણ તમને માહિતી આપો. આ વોટ્સએપ નંબર છે મિત્રો, તેમાં તમે હાઈ લખીને મોકલશો એટલે તમને કહે કે તમારું નામ અને વિસ્તાર લખીને મોકલો. નામ ને વિસ્તાર લખીને મોકલશો એટલે તમારે ઝીરો લખીને મોકલવાનું રહેશે. તમને જે માહિતી આપે, તમારે જે યોજના જાણવી હોય તે નંબર લખીને મોકલો, ત્યારબાદ જે રીતનું ફોલો કરવાનું તે રીતના નંબર લખશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. મિત્રો નવા વિડીયોમાં મળીશું મિત્રો, આવા નવા તમારા નવા યોજનાના વિડીયો જોતા હોય, નવી નવી માહિતીના જોતા હોય, નોલેજના વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો વિડીયોને. મારો ઉત્સાહ વધશે લાઇક કરશો એટલે નવા વિડીયો તમારી સુધી નવી નવી માહિતીના હું બનાવતો રહીશ. મિત્રો નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. મિત્રો કહેવાય છે કે જ્ઞાન બાંટવાથી જ્ઞાન ઓછું નથી થતું, વધે છે મિત્રો. તો લોકો સુધી શેર કરજો, ઘણા બધા ફાયદા છે.